નમસ્કાર સાથી મિત્રો. મિત્રો, તમે ત્રિકોણમિતિય સમીકરણોમાં આટલી માહિતી મેળવી લીધેલી છે કે સાઈન થીટાનું મૂલ્ય એક ક્યારે હોય, માઇનસ એક ક્યારે હોય અને ઝીરો ક્યારે હોય આ વધારાનું, તેમજ કોસ થીટાનું મૂલ્ય એક ક્યારે હોય, માઇનસ એક ક્યારે હોય, ઝીરો ક્યારે હોય આ પણ મેળવી લીધું છે. ત્યારબાદ ટેન થીટા અને કોટ થીટા ઝીરો હોય એ પણ મેળવી લીધેલું. તો અહીંયા સુધી તમારા બધા કન્સેપ્ટ ક્લિયર છે જ. તો આગળ વધીએ. નેક્સ્ટ, એ માહિતીને આધારિત એક નાનું એવું ઉદાહરણ નંબર 18 લઈએ. રકમ તમારી સમક્ષ છે, ખાસ તમે જે ભણ્યા છો એન પાય, ટુ એન પ્લસ વન પાય, ફોર એન પ્લસ વન પાય બાય ટુ, ફોર એન માઇનસ વન પાય બાય ટુ, આ બધી જે વાત છે એ વ્યાપક ઉકેલની વાત છે. જ્યારે 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 મુખ્ય ઉકેલ એટલે પહેલા ચરણની અંદર આવતી કિંમતો જ લખવાની હોય છે. ક્લિયર છે? તો પ્રશ્ન વ્યવસ્થિત વાંચવો, ખાસ પ્રશ્ન વ્યવસ્થિત વાંચવો, પછી જ એમનો આન્સર આપવાની ટ્રાય કરવી. તો પ્રશ્ન છે, સાઈન એક્સ બરાબર રૂટ થ્રી બાય ટુ, એટલે કે સાઈન એક્સનું મૂલ્ય રૂટ ત્રણના છેદમાં બે ક્યારે થાય? તો સાઈન તમને ખબર જ છે કે ઝીરોથી માંડીને, ચાલો ઝીરોથી માંડીને તમે એક રાઉન્ડ પૂરો કરો, ટુ પાઈએ પહોંચો, તો પહેલાં તમને પાઈ બાય થ્રી છે ને પહેલાં ચરણમાં ક્યાંક આવે, ક્યાંક તમને પહેલાં ચરણમાં મળે ને પછી તમને ક્યાંક બીજા ચરણમાં મળે. ત્રીજામાંય સાઈન ઋણ હોય, ચોથામાંય સાઈન ઋણ હોય, ઓલ એસટીસી પ્રમાણે, કારણ કે અહીંયા ઓલ પ્રમાણે બધા પોઝિટિવ હોય એટલે સાઈન પોઝિટિવ, અહીંયા એસ ટી અને સી એટલે આમાં તમને ના મળે, કારણ કે આમાં ટેન અને કોસ પોઝિટિવ હોય, સાઈન પોઝિટિવ ના હોય. મુખ્ય ઉકેલ તમને બે વાર મળશે, ઝીરોથી મોટો અને એકસો એસીથી નાનું. તો મુખ્ય ઉકેલ પહેલું તો સાઈન એક્સ બરાબર સાઈન સાઈઠ, સાઈઠ એટલે પાઈ બાય થ્રી. બીજું સાઈન એક્સ બરાબર સાઈન પાઈ માઇનસ પાઈ બાય થ્રી, કારણ કે બીજા ચરણમાં પાઈ માઇનસમાં ધન જ હોય. જોઈ લ્યો, પાઈ માઇનસ એટલે કે સાઈન પાઈ બાય થ્રી જ થાય. તેથી તમારો પહેલો આન્સર એક્સ બરાબર પાઈ બાય થ્રી અને બીજો આન્સર પાઈ માઇનસ પાઈ બાય થ્રી એટલે એક્સ બરાબર ટુ પાઈ બાય થ્રી. આવા તમને બે ઉકેલ મળે. આને તમારે પાઈ બાય થ્રી નામ આપવાનું થાય, આને તમારે ટુ પાઈ બાય થ્રી નામ આપવાનું થાય અને આન્સર મળે. આ મુખ્ય ઉકેલ, આકૃતિ નહીં દોરો તો ચાલશે પણ તમારી સમજ માટે જરૂરી છે. તમારી સમજ માટે આકૃતિ બહુ મહત્વની છે, આવશ્યક છે. તો અહીંયા સુધી ક્લિયર? મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલનો મૂળભૂત તફાવત શું છે એ આપણે અભ્યાસ કરી લીધો. હવે આગળ વધીએ બાળકો. અહીંયા સુધી પરફેક્ટ હોય તો નેક્સ્ટ ઉદાહરણ નંબર 19 લઈએ. ચાલો નેક્સ્ટ, તમારા પુસ્તકમાં કંઈક આવી વસ્તુ છે કે ઉદાહરણ નંબર 19 શું છે, તમારી પાસે સમક્ષ છે જ. શું શું કે ટેન એક્સ બરાબર માઇનસ વન બાય રૂટ થ્રીનો મુખ્ય ઉકેલ મેળવો. તો ટેન એક્સ બરાબર માઇનસ વન બાય રૂટ થ્રી. તો તમને બધાને ખબર જ છે કે ટેન એક્સ એક તો બીજા ચરણમાં ઋણ હોય, પહેલામાં ધન હોય, એટલે ટેન ઋણ છે એ એક તો બીજા ચરણમાં હોય, બીજા ચરણ પછી ત્રીજા ચરણમાં તો ધન આવે ને ચોથા ચરણમાં હોય. આવા બે ચરણમાં ટેન ઋણ હોય, બીજામાં અને ચોથામાં. ઓકે, તો ટેન એક્સની કિંમત બીજા ચરણમાં લખવી હોય તો 180 માઇનસ કરાય, પાઈ માઇનસ પાઈ બાય સિક્સ એટલે માઇનસ ટેન પાઈ બાય સિક્સ એટલે આ જ મળે. હજી ચોથા ચરણમાં લખવી હોય તો ચોથા ચરણમાં લખાય ટેન એક્સ બરાબર ટેન ટુ એક્સ માઇનસ પાઈ બાય સિક્સ, અરે સોરી, ટુ પાઈ 360 માઇનસ પાઈ બાય સિક્સ, તો પણ તમને માઇનસ વન બાય રૂટ થ્રી જ મળે. તમારી રીતે ચેક કરી લેવું. અને પાઈ માઇનસ એટલે બીજું ચરણ, ટુ પાઈ માઇનસ એટલે ચોથું ચરણ. તો આમને સરખા આવતા ટેન એક્સ બરાબર ટેન ફાઈ પાઈ બાય સિક્સ લખાય. તેથી એક્સનો આન્સર 5 પાઈ બાય 6 મળે. આ બાજુ આવી જાઓ તો આમાં તમે જોઈ શકો છો કે ટેન એક્સ બરાબર ટેન 11 પાઈ બાય 6 છે,
તો આના ઉપરથી તમને મુખ્ય ઉકેલનો બીજો ભાગ એક્સ બરાબર 11 પાઈ બાય 6 મળે, જે એમના મુખ્ય ઉકેલો છે. કે આ એમના મુખ્ય ઉકેલ છે કે મુખ્ય ઉકેલો જેનો આન્સર એક રાઉન્ડ મારતા આવી જાય એવા 5π/6 અને 11π/6 છે. લ્યો આ તમારા ઉદાહરણ નંબર 19માંનો આન્સર રહેશે. દમ નથી ક્યાંય પ્રશ્નોમાં, પણ ચરણ ખબર હોવી જોઈએ કયા ચરણમાં કોણ ધન અને કોણ ઋણ થાય. ત્યારબાદ આગળ વધીએ અને પછી નેક્સ્ટ અભ્યાસ કરીએ આ બાબત વિશે. એટલે શું આ બાબત એટલે શું? તો કે આ બાબત એટલે આ પ્રમેય નંબર પહેલો. કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ એક્સ અને વાય માટે મેં તમને લાસ્ટમાં તમને એમ અચંબામાં મૂકીને એવા રાખ્યા હતા કે સાઇનનું મૂલ્ય સાહેબ 0 નથી, સાહેબ 1 નથી, સાહેબ -1 નથી, 1/√2 હોય તો એમના માટે આ પ્રમેય છે કે જો સાઇન એક્સનું મૂલ્ય એ હોય તો આનો અભ્યાસ કરવાનો થાય આ પ્રમેય. એ પ્રમેય શું કહે છે? તો સાઇન એક્સનું મૂલ્ય બીજું કંઈક છે સાઇન વાય જેવું, તો એનો આન્સર એક્સ બરાબર n π -1 ની n ઘાત π જ આવે. શું આવશે? n π -1 ની n ઘાત π. એટલે કે ધારો કે હું તમને એવું આપું કે સાઇન એક્સનું મૂલ્ય 1/√2 છે, તો આનો વ્યાપક ઉકેલ શું? તો સાઇન એક્સ 1/√2 કેટલા ખૂણે થાય તમને લખાવું. સાઇન એક્સ 1/√2 પહેલો તો π/4 થાય, પછી π -π/4 એટલે 3π/4 થાય, પછી 2π + π/4 2π + π/4 એટલે 9π/4 થાય. π - π/4 એટલે 11π/4 થાય, પછી 4π + π/4 17π/4 થાય. આવા તો .. ઘણા ખૂણાઓ મળે. આ બધાને શોર્ટ ફોર્મમાં લખવા હોય તો એના માટેનું આ સૂત્ર છે કે n π + −1 ની n ઘાત અને આલ્ફા. હવે એને કઈ રીતે મેળવવો? તો તમારે આવું લખવું પડે કે સાઇન એક્સ બરાબર સાઇન વાય, એટલે કે સાઇન π/4, એટલે કે આ વાયની કિંમત આ થઈ, આ એક્સ અને આ વાય. તો તમારો આન્સર આવે એક્સ બરાબર n π + −1 ની n ઘાત π/4. ડન છે? આવી રીતે તમને આન્સર મળે. ટ્રાય કરી લ્યો જી. એક મૂકો તો 1π + −1 ની 1 એટલે −π/4 π - π/4 3π/4. બે મૂકો 2π + i1 થઈ જાય, કારણ કે −1 ની 2 ઘાત + 1 2π + π/4 2π + π/4 9π/4. ત્રણ મૂકો 3π-, કારણ કે આ −1 ની 3 ઘાત −1 ની 3 ઘાત એટલે માઇનસ, −1 ની 3 ઘાત એટલે માઇનસ, અને π/4 3π - π/4 એટલે 11π/4. આવી રીતે આન્સર આવે. એટલે ગમે તે મૂલ્ય આવી રીતે મળી જશે. એટલે તમારે શું યાદ રાખવાનું કે જ્યારે તમારી પાસે સાઇન એક્સ બરાબર કંઈક હોય તો એનો આન્સર n π + −1 ની n ઘાત y થશે. n π + −1 ની n ઘાત y. વાય મેળવવાની વાત અહીંયા થઈ ગઈ છે અને એ જ રીતે આપણે મેળવશું સતત. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. એમના પછીનો પ્રમેય નંબર છે આવી રીતે છે કંઈક. ચાલો એમના પછી નેક્સ્ટ પ્રમેય નંબર 2. ઓકે, ડન છે. આવી રીતે છે કે એક્સ અને કોસ એક્સ બરાબર કોસ વાય હોય તો શું? બીજો પ્રમેય કોના પર ડિપેન્ડ છે? તો કે કોસ એક્સ બરાબર એ હોય તો એક્સનો આન્સર આવે 2nπ. દેખ સકતે હો આપ 2nπ +or −y. આનું નામ આપણે શું આપીએ છીએ? વ્યાપક ઉકેલ. શું? મુખ્ય ઉકેલ નથી, વ્યાપક ઉકેલ આપીએ છીએ. સાહેબ આમાં કઈ રીતે ખબર પડે? તો આમાંય સેમ મેથડ, સેમ. દાખલા તરીકે છે કોસ એક્સ બરાબર 1/2. તો તમને ખબર જ છે કોસ કયા કયા ચરણમાં ધન હોય. તો ભગવાન, કોસ એક તો પહેલા ચરણમાં ધન હોય અને એક ચોથા ચરણમાં ધન હોય, બાકી બધી ઋણ હોય. બાકી તમને કિંમતો નહીં મળે. એટલે પહેલી કિંમત તમને એક્સની મળે π/3, cos π/3 1/2. બીજી કિંમત મળે 2π - π/3,
બીજી કિંમત મળે 2π - π/3, પછીની કિંમત મળે 2π + π/3, પછીની કિંમત મળે 4π - π/3, પછીની કિંમત મળે 4π + π/3, .. તો આને શોર્ટ ફોર્મમાં લખવું હોય તો શું લખાય? તો અહીંયા જોઈ શકો છો 0π - π/3 આવશે આની આગળ, પછી 0π + π/3 .. તો આ બેકી સંખ્યાના પાઈ, બેકી સંખ્યાના પાઈ, બેકી સંખ્યાના પાઈ, એમાં પ્લસ ઓર માઇનસ વાય, બેકી સંખ્યાના પાઈમાં પ્લસ ઓર માઇનસ વાય, સીધો આન્સર આવી જશે, કંઈ કરવાનું જ નથી થતું મિત્ર. તો આ પ્રમેય નંબર 2, આગળ વધીએ. યાદ રાખજો પ્રમેય ખાસ. નેક્સ્ટ પ્રમેય નંબર 3, એ કંઈક આવી રીતે છે, અભ્યાસ કરીએ પ્રમેય નંબર 3 નો. ચલો એ આવી રીતે છે કે સાબિત કરો કે એક્સ અને વાય એ π/2 ગુણિત ન હોય, ટેન એક્સ બરાબર ટેન વાય હોય તો, ટેન એક્સ બરાબર ટેન વાય માટે, ટેન એક્સ માટે, ટેન એક્સ 0 સિવાય ગમે તે હોય એના માટે એક્સ બરાબર nπ + y, આ તમારો આન્સર થઈ જાય nπ + y. લ્યો આવી રીતે ક્વેશ્ચનને બધાને સોલ્વ કરવાના છે. ફરી એકવાર દરેક સૂત્રોને વ્યવસ્થિત જોઈ લેવા, વિચારી લેવા. તમારે જો તમારા સૂત્રમાં સાઇન એક્સ આવે તો શું કરવાનું થાય છે, સાઇન એક્સ આવે તો તમારે તમારા આન્સરને nπ - -1 n^y તરીકે લખવાનો રહેશે. જો તમારા ક્વેશ્ચનમાં કોસ એક્સ આવે તો 2nπ + 4 - y લખવાનું રહેશે, અને જો તમારા ક્વેશ્ચનમાં ટેન એક્સ આવે તો nπ + y લખવાનું રહેશે. આ તમારા 3 ભાગ થયા સાઇન, કોસ અને ટેન માટે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ સરસ મજાનું ઉદાહરણ પસંદ કરીએ તમારા પાઠ્યપુસ્તકનું જ. એ કંઈક આવી રીતે છે. ચાલો આ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે, આનો ઉકેલ મેળવો. આમાં એવું નથી કીધું કે મુખ્ય ઉકેલ મેળવો તો બે જ કિંમત લખવાની, આમનો તો તમારે ઉકેલ જોઈએ છે. તો શું કરવાનું, દરેક વસ્તુને ધ્યાનમાં લેજો. અહીંયા તમારી પાસે સાઇન એક્સ છે બરાબર, સામેની બાજુ છે -√3/2. તો આમના માટેની શક્યતા, પહેલી શક્યતા આવું લખી શકો, શક્યતા નંબર 1 કે સાઇન એક્સ બરાબર ચાલે હો sin -π/3, sin -60 ને sin -60 ને -√3/2 કહેવાય, કારણ કે સાઇન છે એ કેવું વિધેય છે, અયુગ્મ વિધેય છે, એટલે માઇનસ નિશાની બહાર આપશે. એ તમને બધાને ખબર જ છે, પહેલું આવું લખી શકાય, એટલે આના ઉપરથી તમને વાય મળી જાય એક્સ અને આ વાય. બીજી શક્યતા વાય મેળવવાની, બધું સમાન જ દર્શાવે છે, તમારે કોઈ પણ એક શક્યતાથી આન્સર આપવાનો છે. તો સાઇન એક્સ બરાબર sin π - કરું તો લોચો, π - π/3 તો +sin π/3 થાય, એટલે π+ કરવો પડે, π+ કરો એટલે સીધું ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં -√3/2. તો આવી રીતે આવે કે બીજી શક્યતા સાઇન એક્સ બરાબર sin 3π - 1π 4π/3, આ તમારો વાય પણ થઈ શકે. આવી રીતે આ બીજો વાય મળશે, આ તમારો પહેલો વાય છે. ડન, કોઈ પણ એક વાય લખવાનો રહેશે, બંને ક્યારેય લખવાના નથી, કાં તો સાઇન કયા ચરણમાં છે, ચોથામાં છે અથવા તો ત્રીજામાં છે, કોઈ એક વસ્તુ લખવી, બંને ના લખવી, કોઈ પણ ચાલશે. બંનેના મૂળભૂત સૂત્રો સમાન છે, π + π - કરતાં આન્સર એ સમાન જ રહેશે, એટલે ખાસ કોઈ પણ એક લખવું. હવે તમારી પાસે ઉકેલ છે સાઇન એક્સ બરાબર, ચાલો મેથડ 1 કરી નાખીએ અત્યારે પહેલાં શક્યતાથી. મેથડ 1 કે પહેલો ઉકેલ મને દર્શાવે છે કે સાઇન એક્સ બરાબર sin -π/3, એટલે કે -π/3 એટલે -√3/2. તો આનો ઉકેલ હમણાં જ અભ્યાસ કર્યો કે સાઇન એક્સનો આન્સર સામે સાઇનવાળો આવે તો આનો ઉકેલ, ઉકેલ એટલે આ ભાઈની કિંમત, આ ભાઈ એટલે કોણ વળી, તો કે એક્સની કિંમત બરાબર. જોઈ લ્યો સાઇનના ઉકેલ માટે મેં શું યાદ રાખવાનું કીધું છે, તો સાઇન એક્સના ઉકેલ માટે મેં આવું યાદ રાખવાનું કીધું છે કે nπ + -1 ની n ઘાત અને y, nπ + -1 ની n ઘાત અને y, y તરીકે આ રહેશે, અહીંયા y લખી નાખવો -π/3. લ્યો આ તમારો આન્સર, જ્યાં n બિલોંગ્સ ટુ z, સાદુરૂપ આપી દઈએ તો nπ + -π
માઇનસ વનની એન ઘાત અને પાઈ બાય થ્રી, જ્યાં એનની કિંમત તમારે ક્યાંથી લેવાની હોય છે ભૈલા? તો કે ઝેડમાંથી. આ તમારો આન્સર રહેશે. ઓકે, ડન છે અહીંયા સુધી? મેથડ વન. મેથડ ટુ સાહેબ આનાથી ગણીએ તો કંઈ ફેર ના પડે. ચાલો એનાથી ગણી નાખીએ. મેથડ ટુ, સેકન્ડ મેથડ શું? તો કે સાઇન એક્સ બરાબર લખી નાખીએ. સાઇન એક્સ બરાબર સાઇન ફોર પાઈ બાય થ્રી. તેથી પણ તમારો ઉકેલ તો એનો જ રહે, કારણ સાઇન એક્સની સામે સાઇન જ છે. તો ઉકેલ આવે આની, ઉકેલની કિંમત એક્સ બરાબર એન પાઈ પ્લસ માઇનસ વનની એન ઘાત અને વાય, વાય તરીકે છે ફોર પાઈ બાય થ્રી. આનું સાદુરૂપ તો મળે નહીં, તો આનો આન્સર એમનો એમ જ રહે, એન પાઈ પ્લસ માઇનસ વનની એન ઘાત ગુણ્યા ચાર ભાગ્યા ત્રણ ગુણ્યા પાઈ, જ્યાં એનની કિંમત તમારે ઝેડમાંથી લેવાની છે. એટલે બંનેના સાદુરૂપ આપતા તમે જે ડોટ 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 ડોટવાળા ખૂણા ગણોશો ને સરખા જ આવશે. એટલે આ વસ્તુ બંને માટે શક્યતા ધરાવે છે. કોઈ પણ એક લખવું, બંને નહીં લખો તો ચાલશે. કોઈ પણ એક જ મેથડ એક્ઝામમાં પણ કરવાની છે. નેક્સ્ટ આગળ વધીએ. ઉદાહરણ નંબર 21માંની ચર્ચા કરીએ. નેક્સ્ટ બાળકો, તમારા પ્રકરણનું ઉદાહરણ નંબર 21 કંઈક આવી રીતે છે. ઓકે, કોસેક્સ બરાબર 1/2 ઉકેલ મેળવો. તો કોસેક્સ 1/2 કયા કયા શક્યતાને આધારે થાય? તો પહેલી શક્યતા, દાખલાની મેથડ નંબર 1 શું? તો કે કોસેક્સ બરાબર 1/2 છે, એટલે કે સામે કોસ જ જોઈએ. તો કોસેક્સ બરાબર કોસ પાઈ બાય 3 લખાય, એટલે કે કોસ 60ના ખૂણે 1/2 થાય. ઓકે, આને આગળ વધારીએ. કોસેક્સ બરાબર કોસ આવે તો ઉકેલની શક્યતાનો આન્સર આપણે થોડી વાર પહેલાં તૈયાર કર્યો તો યાદ આવે, તો કે આ ભાઈનો ઉકેલ એટલે કે આનો ઉકેલ એટલે કે એક્સ બરાબર શું ઉકેલ હતો યાદ કરો? તો 2n π એવું કંઈક હતું. 2n π પ્લસ ઓર માઇનસ વાય, પ્લસ ઓર માઇનસ વાય એટલે પાઈ બાય 3. ક્યાંથી મળ્યો સાહેબ આ ઉકેલ? આ ઉકેલ ક્યાંયથી પ્રગટ નથી કર્યો, યાદ રાખવાનો છે. કોસેક્સ બરાબર કોસ વાય માટે, કોસેક્સ બરાબર કોસ વાય માટે, કોસેક્સ બરાબર કોસ વાય માટે જોઈ લ્યો. આવી રીતે ઉકેલ છે કે 2n π પ્લસ ઓર માઇનસ વાય, 2n π પ્લસ ઓર માઇનસ વાય એનો ઉકેલ છે. શક્યતા નંબર 2 લઈએ. બીજી શક્યતા શું છે મેથડ 2? તો મેથડ નંબર 2, કોસેક્સ બરાબર 1/2 પણ કયા ચરણમાં થઈ શકે? તો ચોથા ચરણમાં, એટલે કે કોસેક્સ બરાબર ચોથા ચરણમાં તો લખાય પાઈ માઇનસ પાઈ બાય 4 એટલે માઇનસ પાઈ બાય 3. તો આને વાય જ કહેવાય, કારણ કે કોસ તો તમારું યુગ ગુમાવી દે છે, માઇનસ અંદરથી ગુમ કરીને પ્લસ જ કરી નાખે, ખબર જ હોય. તેથી તમારો ઉકેલ શું મળે તમે જણાવશો મને જરાક? એવું ઉકેલ શું મળે? તો એક્સ બરાબર મળે 2n π પ્લસ ઓર માઇનસ માઇનસ પાઈ બાય 3 બરાબર. પણ પ્લસ માઇનસ કે માઇનસ પ્લસ, એ પ્લસ માઇનસ જ રહીએ. પ્લસ પ્લસ હોય તો પ્લસ, માઇનસ તો માઇનસ થઈ જાય, માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય. પણ આન્સર તો એનો જ રહ્યો. આન્સર ક્યાં બદલો? મેં ખાલી જિજ્ઞાસાની બદલી બે, તો આન્સર ક્યારેય બદલતો નથી. એટલે કે સાદુરૂપ આપતા મૂલ્ય તો તમને સરખા જ મળશે. તો આ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 21. આ જ મેથડથી એક્સ્ટ્રા તમારે અત્યારે જ મને આન્સર આપવાનો છે પહેલી શક્યતાનો, કે કોસેક્સ બરાબર √3/2 છે તો ઉકેલ શું મળે? ચાલો ઝડપથી ટ્રાય કરો જી, કે આનો ઉકેલ શું મળે બાળકો? તો મિત્રો, કોસેક્સ બરાબર √3/2 ઉકેલ મેળવવો છે તો તમને આવી રીતે મળશે, કે કોસેક્સ બરાબર √3/2 એટલે કોસ પાઈ બાય 6. આમના ઉપરથી ઉકેલ લખવો છે તો એક્સની કિંમત
टू एन पाई प्लस और माइनस वाई, वाई एटले पाई बाय सिक्स। लियो आ एमनो आंसर। બહુ સાદીને સરળ રીતથી કરવાનો છે, ડન। તો આ તમારા એક્સ્ટ્રા પ્રશ્ન સાથે ઉદાહરણ નંબર 21મું પણ પરિપૂર્ણ। નેક્સ્ટ આગળ વધીએ ઉદાહરણ નંબર 22મું વિચારવાનું તમારે છે, ખાસ ધ્યાનમાં લેશો। ઉદાહરણ નંબર 22 આવી રીતે છે સાહેબ, આમાં તો ફિટ કરી દીધા, જુઓ એક ટેન ટુ એક્સ ને સામે કોટ, તો આનું તમારે કંઈક વિચારવું પડે કે માઇનસ કોટ થીટા બરાબર કેટલા લખાય। માઇનસ કોટ થીટાને કંઈક વિચારી શકાતું હશે, વિચારવું તો માઇનસ કોટ થીટાને લખાય કોટ પાય માઇનસ થીટા, પણ કોટ તો મારે જોતો નથી। આ બે સાચું છે, જુઓ કોટ પાય માઇનસ થીટા એટલે માઇનસ કોટ થીટા, એ ચાલે કે ન ચાલે એ વિચારવાની મેઇન વાત છે। પહેલી શક્યતા શું થાય, પહેલો કેસ તમે શું લ્યો, કોટ પાઈ માઇનસ થીટા લખવાની ટ્રાય કરો, કારણ કે કોટ પાઈ માઇનસ થીટા પાઈ માઇનસ બીજું ચરણ, બીજા ચરણમાં કોટ ઋણ હોય એટલે માઇનસ, અને કોટ થીટા એટલે માઇનસ કોટ થીટાની બદલે કોટ પાઈ માઇનસ થીટા લખાય, પણ એ નકામું છે કારણ કે આ બાજુ ટેન અને આ બાજુ કોટ જીવનમાં ના ચાલે। બીજું કેસ, ટેન પાઈ બાય ટુ પ્લસ થીટા પાઈ બાય ટુ ક્યાં છે તો કે ઉપર સાહેબ, પ્લસ કરો તો કયું ચરણ સાહેબ, બીજું ચરણ, બીજા ચરણમાં ટેન માઇનસ, વિધેય બદલીને કોટ થીટા થાય, તો આ પણ માઇનસ કોટ થીટાનો જ આન્સર છે। પણ હા, આ લાગુ પડે કારણ કે બે બાજુ ટેન થાય એટલે આ શક્યતા ખરી ધ્યાનમાં લેવાય એવી। ત્રીજું કેસ શું, ટેન પાઈ માઇનસ થીટા, તો આ તો માઇનસ ટેન થીટા મળે એટલે એ તો લાગુ જ ના પડે કારણ કે અહીંયા માઇનસ કોટ થીટા આપ્યું છે। ચોથું, ટેન થ્રી પાઈ બાય ટુ માઇનસ થીટા, થ્રી પાઈ બાય ટુ નીચે માઇનસ કરો તો ત્રીજા ચરણમાં ટેન પ્લસ, વિધેય બદલે ને કોટ થીટા, આ પણ લાગુ ના પડે કારણ કે મારે માઇનસ કોટ થીટા જોઈએ છે, એક જ લાગુ પડ્યો। અને પાંચમો, ટેન થ્રી પાઈ બાય ટુ પ્લસ થીટા, તો એ થાય લ્યો થ્રી પાઈ બાય ટુ પ્લસ કરો એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં ટેન માઇનસ અને વિધેય બદલીને કોટ થીટા, આ પણ લાગુ પડે। તો આવી રીતે તમારે જોવાનું છે, કોણ પણ પહેલું મળી જાય તો બીજાને શું ગોતીને ટ્રાય શું કરી ખોટી, પણ એક કોઈ પણ મેળવી લેવાનું થાય, અને આપણે અત્યારે પાઈ બાય ટુ પ્લસ થીટાનો ઉપયોગ કરીએ છીએ। ટેન ટુ એક્સ એમનું એમ બરાબર સામેની બાજુ માઇનસ કોટ પાઈ બાય થ્રી પ્લસ એક્સ, પાઈ બાય થ્રી પ્લસ એક્સ છે, તમને ખબર જ છે કે માઇનસ કોટ એક્સને શું લખાય, તો માઇનસ કોટ એક્સને આ પહેલાં એમનું એમ, ટેન ટુ એક્સ એમનું એમ રાખો, માઇનસ કોટ એક્સને કહેવાય ટેન કાઉસમાં આમાં 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 પાઈ બાય ટુ પ્લસ થીટા કરવું પડે, પાઈ બાય ટુ પ્લસ પાઈ બાય થ્રી પ્લસ એક્સ, પાઈ બાય ટુ પ્લસ થીટા, પાઈ બાય ટુ પ્લસ થીટા, ટેન પાઈ બાય ટુ પ્લસ થીટા એટલે કોટ થીટા માઇનસ સાથે, એટલે માઇનસ નિશાની ના લખો તો ચાલે, આવી રીતે તમારો ક્વેશ્ચન બની જાય। હજુ એને વ્યવસ્થિત લખી નાખું તો ટેન ટુ એક્સ બરાબર ટેન, અહીંયા લસા લ્યો એટલે ત્રણ દુને છ ને ઉપર આવે પાંચ પાઈ, અને પ્લસ એક્સ મળે, આવી રીતે મળે। હમણાં જ વાત થઈ કે જો ટેન એક્સ બરાબર ટેન વાય, જો ટેન એક્સ બરાબર ટેન વાય હોય તો એક્સ બરાબર એન પાય પ્લસ વાય થાય, આવું ક્યાં ભણ્યા એન પાય પ્લસ વાય થાય, જો ટેન એક્સ બરાબર ટેન વાય હોય તો એન પાય પ્લસ વાય થાય, ડન। તો એને આગળ વધારીએ, એન પાય પ્લસ વાય અનોંધ, તો આ તમારી પાસે ટેન એક્સ એટલે કે આ તમારો ખૂણો છે ટુ એક્સ, તેથી આનો ઉકેલ એટલે કે ટુ એક્સ બરાબર એન પાય, એમનું એમ રાખો
प्लस वाई एटले तमारी पासे छे ज 5 पाई बाय 6 प्लस एक्स, तमारे तो एक्स मेळववानो होय तो माइनस एक्स ने आ बाजू लई आवो એટલે તમને મળે 2x માઇનસ એક્સ બરાબર એન પાઈ પ્લસ 5 પાઈ બાય 6. તો 2x માંથી એક્સ એટલે તમારો ફાઇનલી આન્સર જે તમારે મેળવવાનો છે એક્સ બરાબર એન પાઈ પ્લસ 5 પાઈ બાય 6 મળે, જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ છે. લ્યો આ તમારો આન્સર. સરસ મજાના ઉદાહરણ નંબર 22માંનો આન્સર આવી રીતે મળશે. પણ ખાસ એમાં ઉપરની માહિતી વધારે મહત્વની છે એને ખાસ ધ્યાનમાં લેવી, એટલે તમારા માટે પણ આ પ્રશ્નો ઇઝી બની રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23માં જઈએ, ઉદાહરણ નંબર 23મું. ઓકે, ઉદાહરણ નંબર 23માં પ્રશ્ન કંઈક આવી રીતે છે. આ છે તમારા પાઠ્યપુસ્તકનો ઉદાહરણ નંબર 23. આમને જોઈને નક્કી કરો તો આનો કઈ રીતે ઉકેલવો. પ્રશ્ન તમારી સમક્ષ દર્શાવેલો છે. ખાસ મિત્રો જુઓ, મિત્રો આ સમીકરણ જે આપ્યું છે એ તો પહેલાં લખી નાખીએ. સમીકરણ શું આપ્યું છે? તો સમીકરણ આપ્યું છે સાઈન 2x માઇનસ સાઈન 4x પ્લસ સાઈન 6x અને બરાબરની નિશાની સાથે 0. આવી રીતે તમને સમીકરણ આપેલું છે. જો તમે આ બેની જોડ બનાવો એનો સરવાળો કરો તો તમને મળે સાઈન 2x માઇનસ સાઈન એક્સ એસ માઇનસ એસ 2cs. બંને ખૂણાનો સરવાળો 6x/2 3x, બંને ખૂણાની બાદ બાકી 2x/2x, પણ ત્યાં મને 6x/2 દેખાય, 6x ના દેખાય. તો કંઈ વાંધો નહીં, આવું કરી શકાય. ચાલો આ નહીં, આમની સાથે આમનો સરવાળો કરો તો જાત એવું થાય 2 ને 6 8/2 4 આ રહ્યો છે. તો એ બેની ટ્રાય કરી શકાય. તમારી રીતે ગમે તેની જોડ લઈ શકો છો, ફરજિયાત નથી કે આજ લેવી, પણ મને આ સરળ દેખાય છે. તો પહેલાં હું લખીશ સાઈન 6x, સૌથી મોટો ખૂણો પહેલાં, પછી એની સાથે જોડમાં ઉતરવા માટે રેડી છે સાઈન 2x, તો પછીનો ખૂણો સાઈન 2x અને માઇનસ સાઈન 4x એમનું એમ બરાબરની નિશાની અને 0. અહીંયા તમારી નોંધ માટે છે કે આમને એસ માઇનસ એસને કે એસ પ્લસ એસને એસ પ્લસ એસને શું લખાય બોલો? આ સૂત્ર હશે તમારી ફોર્મ્યુલા. એસ પ્લસ એસ એટલે શું થાય? તો કે સાહેબ 2SC થાય. લખી નાખું કે આ પ્રશ્ન આગળ વધે 2 sin અને cos. કરીએ બંને ખૂણાનો સરવાળો એટલે 6x + 2x/2. કરીએ બંને ખૂણાની બાદબાકી એટલે 6x - 2x/2 અને માઇનસ સાઇન 4x અને બરાબરની નિશાની સાથે 0. આવી રીતે મળે. આગળ વધીએ તો હવે તમારા આન્સરમાં 2 sin, ઉપર જુઓ તો 6 ને 2 8x/2, કોસ 6 માંથી 2 એટલે 4x/2 અને માઇનસ સાઇન અને 4x = 0. આગળ વધીએ
તેથી તમારો આન્સર આવે 2 સાઇન 8 ભાગ્યા 2 એટલે 4x, કોસ 4x ભાગ્યા 2 એટલે 2x અને માઇનસ સાઇન 4x બરાબર 0. તો બાળકો, તમને આમાંથી કંઈક કોમન તો દેખાતું જ હશે. હવે શું કોમન આવે? તો કોમન મળે સાઇન 4x, બંનેમાં છે તો એને લઈ લ્યો બાર. ઓકે, લઈ લીધો બાર. શું બહાર લેવાની વાત થઈ રહી છે? સાઇન 4x ને બહાર લઈ લેવાની વાત થઈ રહી છે. ચાલો સાઇન 4x ને બહાર લઈ લીધો. આ મિસ્ટર બાર આવી ગયો. તમારી પાસે અહીંયા વધે 2, આ ભાઈ બાર છે તો વધે કોસ 2x, અને માઇનસ આ ભાઈ તો બાર છે તો ત્યાં વધે 1, અને બરાબરની નિશાની સાથે 0. આવી રીતે આવે. તો તમારી પાસે 2 અવયવ છે. પહેલો અવયવ શું થાય? તો સાઇન 4x બરાબર 0, અથવા બીજો અવયવ શું થાય? બીજો અવયવ તો કે 2 cos 2x - 1 બરાબર 0. તો આના ઉપરથી તો સાઇન 4x બરાબર 0 જ છે. તમને ખબર હોવી જોઈએ કે સાઇન 4x બરાબર 0 હોય તો 4x ના ઉકેલ ક્યારેક ક્યારેક સાઇન 0 ક્યારે થાય? સાઇન 0 બે જગ્યાએ થાય, આ બાજુ અને આ બાજુ, અને કોમ્બો પેકમાં nπ લખાતું હતું, યાદ કરો. તો 4x બરાબર nπ હોય ત્યારે, જ્યાં nની કિંમત તમારે ઝેડમાંથી ગમે તે લેવાની. ચાલો હવે શું, તમારે તો એક 4x નહીં, તમારે તો x મેળવવાનો થાય. તેથી તમારો આન્સર x બરાબર nπ/4, જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ મળે. આવી રીતે મળે nπ/4, જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ. લ્યો, આ તમારા પ્રથમ પાર્ટનો આન્સર. બીજો પાર્ટ હજુ બાકી જ છે. બીજો પાર્ટ આવશે તમારી પાસે કે 2 cos x = 1. -1 ને સામે મોકલો એટલે +1, તેથી cos 2x = +1/2 મળે. ચાલો cos = +1/2 નો મિનિંગ શું થાય? તો તમારી પાસે છે સૂત્ર, ફોર્મ્યુલા, નોંધ. શું છે સૂત્ર? તો કે cos x = cos y, તો x = 2nπ ± y બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો cos 2x = સામેની બાજુએ કોસ વાય લખવા માટે એને કહેવાય cos π/3, લખી નાખવાનું. તો આમને જોતા, આમને બંનેને જોતા તમે કહી શકો કે 2x નો આન્સર, તો આનો ઉકેલ 2x = શું લખાય? 2nπ ± y એટલે π/3. આ ક્યાંથી મળ્યું? એ તો ભૂલી જ ન જતા ક્યાંથી મળ્યું છે. એ અહીંથી મળ્યું છે, 2nπ ± y પરથી. ચાલો લખી નાખ્યું હોય તો આગળ વધીએ. ઓકે, હવે તમારે 2x નહીં, x મેળવવાનો છે. એટલે 2 વડે ભાગતા, એટલે x = 1/2, 2 અહીંયા છેદમાં લઈ લીધો, 2nπ ± π/3. હવે આ 1/2ને અંદર આપો જી, તેથી તમને આન્સર મળે x = 1/2, અંદર આપો એટલે 2nπ/2 ± π/2×3. તેથી તમારો આન્સર x = nπ, કારણ કે 2 ઉડી જશે, ±π/3×6. લ્યો, આ બીજો આન્સર થાય, જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ છે. તો આ તમારા સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર ઉદાહરણ 23માંનો આન્સર રહેશે. સરસ મજાનો પ્રશ્ન, પરિપૂર્ણ. નેક્સ્ટ આગળ વધીએ, ક્વેશ્ચન નંબર, ઉદાહરણ નંબર 24 લઈએ. તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 24 કંઈક આવી રીતે છે. ચાલો, આવી રીતે છે. પ્રશ્નને જોઈને નક્કી થાય કે આમને કેમ સોલ્વ કરવાનો થશે. ઉદાહરણ નંબર 24, શું કરવું એવી પ્રોસેસ કે જેથી આ સોલ્વ થાય? ચાલો, પહેલો વિચાર તમારે એ કરવાનો થાય, અને વિચાર કરીને મને જણાવશો જી, અને ઝડપથી થોડું.
અવયવ જેવું કંઈક વિચારવાનું થશે બાળકો. અવયવ ફાવી ગયા એટલે આ દાખલો ફાવી ગયો એવી રીતે વાત છે. ઉદાહરણ નંબર 24, ચાલો થોડી ઝડપ રાખવી. ઉદાહરણ નંબર 24માં મિત્રો, પહેલા તો સમીકરણ લખી નાખો જે આપ્યું છે. 2 cos² x +3 sin x અને બરાબર 0 ને ઉકેલ મેળવવાનો છે. એટલે આ તમારો ક્વેશ્ચન થયો, ક્લિયર છે? પણ અહીંયા તમારે બે વિધેય અલગ અલગ છે, ઉડશે નહીં, ભાગાકારમાં નહીં જાય, કાંઈ નહીં આવે. શું કરવાનું થાય મિત્રો? અહીંયા ધ્યાન આપો જી. ચાલો ધોરણ 10 cos² x +sin² x બરાબર શું થાય? તો તમને બધાને ખબર જ છે કે cos² x +sin² x બરાબર 1 થાય. ધોરણ 10માં આવું કહીએ તો આમના ઉપરથી cos² x કિંમત શું થાય? તો આમના ઉપરથી cos² x કિંમત આને આ બાજુ લઈ આવો, 1 - sin² x થાય. ચાલો એ પણ ક્લિયર છે. તો આને અહીંયા મૂકી દો તેથી તમારો આન્સર આવે 2 કૌંસમાં cos² x એટલે 1 - sin² x અને +3 sin x એમનું એમ અને બરાબર 0 પણ એમનું એમ. ચાલો અહીંયા સુધી પરફેક્ટ. હવે શું કરવાનું થાય? તો હવે 2ને અંદર ગુણાકારમાં લઈ જાઓ. તો પહેલું 2 × 1 એ તો તમને 2 મળશે, પછી 2 × -2 અને sin² x મળે, ચાલો એ પણ ક્લિયર, અને +3 sin x મળે એ પણ ક્લિયર, અને બરાબર આવે 0. સાહેબ અહીંયા વર્ગવાળું પદ ઋણ છે એટલે ઋણ કોમન લઈ લો, માઇનસ નિશાનીને કોમન લઈ લો, એટલે આ -2 થઈ જાય, આ પ્લસ થઈ જાય 2 sin² x અને +વાળું પદ માઇનસ થઈ જાય 3 sin x અને બરાબર 0. આવી રીતે આવે. આ -1ને ભાગાકારમાં આપી દો એટલે તમારે ખાલી આ કૌંસ જ વધે, તેથી તમારો આન્સર આવે -2 +2 sin² x અને -3 sin x અને બરાબર -0. માઇનસ નિશાનીને સામે મોકલી દીધી છે. હવે તો પહેલાં વર્ગવાળું પદ લખાય, ધોરણ 10 ભણીને આવ્યા છીએ. તો પહેલાં તમારે આવશે 2 sin² x, 2 sin² x પૂર્ણ થયા બાદ x² પદ આવે એટલે કે -3 sin x આવે, -3 sin x પૂરા થયા બાદ અચળ પદ આવે, અચળ પદ તો અહીંયા રહ્યું એને કહેવાય -2 અને બરાબર 0 × -1 એટલે 0 જ થાય. હવે તમારે અવયવ મને કહેવાના છે કે આમના અવયવ તમને શું મળે. આમના અવયવ મળી ગયા એટલે તમારા માટે પણ ઇઝી છે. તો આમના અવયવ માટે અવયવ કોના પડે? તો અવયવ મળે પહેલું 2 અને છેલ્લે -2, 2 × 2 ના અવયવ એટલે કે 4 ના અવયવ, એવા 2 અવયવ જેમની આ નિશાની જોવાની. આ નિશાની કઈ છે? માઇનસ એટલે બાદબાકી, સરવાળો હોય તો પ્લસ, માઇનસ એટલે બાદબાકી, જેમની બાદબાકી આગળનો અંક 3 મળે. તો તમને ખબર જ છે કે 4 ના 2 અવયવ એટલે કોણ થાય? તો કે 4 × 1 4 થાય અને એમની બાદબાકી 4 માંથી 1 એટલે 3 મળે, એટલે 2 અવયવ 4 અને 1 છે. આવું બધું આપણે 10માં કરતા હતા, અવયવ 4 અને 1 છે. લખી નાખું તો 4 અને 1 એના 2 અવયવ હોય તો. તો આગળ વધારીએ પ્રશ્નને. તેથી તમારો પ્રશ્ન થાય 2 sin² x -3 છે એટલે -4 sin x +sin x એટલે -sin x જ થઈ ગયું 3 વખત અને છેલ્લું એમનું એમ -2 બરાબર 0. ઓકે, હવે પ્રશ્નમાં આગળ વધીએ બાળકો. તો પ્રશ્નમાં એવું આપ્યું છે કે પહેલાં 2માંથી તમને શું કોમન દેખાય છે. ચાલો પહેલાં 2માંથી મને કોમન દેખાય, પહેલાં તો 2 પોતે, પછી sin x પોતે લઈ લીધો કોમન, કૌંસમાં શું વધે? જો આ 2 આવી ગયો કોમન, sin² માંથી 1 વખત sin x આવી ગયો કોમન, તો 1 વખત sin x વધે છે
एक वक्त साइन एक्स वधे छे माइनस वधे बे बार आवी गयो चार गुणिया बे एटले बे बराबर नहीं तो बे गुणिया बे एटले चार ने साइन एक्स तो बार छे एटले काउंस पूरो पछीना बे माथी कॉमन आ बे माथी कॉमन तो कई कॉमन नहीं एटले कई कॉमन नहीं एमनू एम પણ કાઉસમાં ખાસ લખવું બરાબર ઝીરો ડન તો આમના બે અવયવ તમને મળે પહેલો અવયવ મળે સાઈન એક્સ માઇનસ ટુ અને બીજો અવયવ મળે ટુ સાઈન એક્સ પ્લસ વન અને બરાબરની નિશાની સાથે ઝીરો આવી રીતે તમને બે આન્સર મળે હવે તો પહેલો અવયવ બરાબર ઝીરો થઈ શકે એટલે કે સાઈન એક્સ બરાબર સાઈન એક્સ માઇનસ બે બરાબર ઝીરો થઈ શકે અથવા અવયવ નંબર બે થઈ શકે ટુ સાઈન એક્સ પ્લસ વન બરાબર ઝીરો આવી રીતે પણ થઈ શકે પહેલાં તો આની વાત કરી દઈએ તો સાઈન એક્સ બરાબર બે શક્ય નથી એનું કારણ શું તમને ખબર હોવી જોઈએ કે સાઈન એક્સની કોઈ પણ કિંમત સાઈન એક્સનો વિસ્તાર એટલે કે એની કોઈ પણ કિંમત તમારા ત્રિકોણમિતિય ટેબલમાં જોઈ લેવી માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે જ હોય આમની વચ્ચે જો આ આન્સર આવતો હોય તો શક્ય છે બાકી નથી આ નથી તેથી સાઈન એક્સ બરાબર બે ડઝ નોટ બિલોંગ્સ ટુ માઇનસ વન ટુ વન એટલે શક્ય નથી એટલે આ ઓપ્શનનું વિચારવાનું બંધ કે માઇનસ વનથી વનની વચ્ચે આન્સર આવે તો જ શક્યતા ખરી બાકી કેન્સલ ઓપ્શન નંબર બે તમારી પાસે છે જ કે ટુ સાઈન એક્સ પ્લસ વન બરાબર ઝીરો તો એમને આગળ વધારીએ તો આના ઉપરથી તમને મળે ટુ સાઈન એક્સ બરાબર માઇનસ વન એમના ઉપરથી મળે સાઈન એક્સ બરાબર માઇનસ વન બાય ટુ ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર જ હોય હવે આની મેથડોલોજી તમારે મને જણાવવાની છે કે કઈ મેથડથી ક્વેશ્ચનને વધુ સરળ બનાવી શકાશે ચાલો ઝડપથી જણાવજો જી કઈ મેથડથી આ ક્વેશ્ચનને વધુ સરળતાથી ગણી શકાય બંને મેથડથી કરવાનો થશે ચાલો 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 સાઈન એક્સ માઇનસ વન બાય ટુ કયા કયા ચરણમાં થાય તો મિત્ર ચોથું અને ત્રીજા ચરણમાં થાય તો મિત્ર એક મેથડ કરાવું છું બીજી મેથડની હિંટ તમારે આપવાની છે આમની મેથડ નંબર વન શું છે મેથડ નંબર વન તો એ છે સાઈન એક્સ બરાબર માઇનસ વન બાય ટુ છે ને બીજા ચરણમાં થાય ના 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 સાહેબ બીજામાં તો ન થાય ભૂલી જાઓ ચોથા ચરણમાં થાય કાંઈ વાંધો નહીં ચાલો ચોથા ચરણમાં હોય હા બની શકે ચોથા ચરણમાં હોય કોઈ પણ એકમાં લખો તો એ ચાલશે પણ આપણે અત્યારે ચોથાની વાત કરી રહ્યા છીએ તેથી લખાય સાઈન એક્સ બરાબર ચોથા ચરણમાં તો ખૂણો સીધો માઇનસ લખો તો એ ચાલે સાઈન માઇનસ પાઈ બાય સિક્સ મળે જો સાઈન એક્સ બરાબર સાઈન વાય હોય તો પ્રમેય એવું કહે છે એક્સ બરાબર એન પાઈ પ્લસ માઇનસ વનની એન ઘાત વાય એન પાઈ પ્લસ માઇનસ વનની એન ઘાત અને વાય એન પાઈ પ્લસ માઇનસ વનની એન ઘાત અને વાય જો સાઈન એક્સ બરાબર સાઈન વાય હોય તો ઓકે તો પ્રશ્નમાં આવી જઈએ પાછા આ તમારો પ્રશ્ન સાઈન એક્સ બરાબર સાઈન વાયનો ઉકેલ તેથી તમને ઉકેલ મળે કે એક્સ બરાબર એન પાઈ પ્લસ માઇનસ વનની એન ઘાત અને વાય એટલે માઇનસ પાઈ બાય છ પ્લસ માઇનસને ભેગું લખીને આન્સર આપી દો તેથી તમારો પહેલો આન્સર મળે એક્સ બરાબર એન પાઈ પ્લસ અને માઇનસ 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 વનની એન ઘાત અને પાઈ બાય છ જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ છે લ્યો આ તમારો આન્સર નંબર વન જણાશે આવો સાદો અને સિમ્પલ ક્વેશ્ચન અહીંયા પરિપૂર્ણ પણ આમાં જ મેથડ નંબર ટુ પણ મળી શકે શું છે તમારી મેથડ નંબર ટુ કે સાઈનની કિંમત ઋણ છે એ ફક્ત ચોથામાં ના હોય ત્રીજા ચરણમાં પણ મળી શકે
ત્રીજું ચરણ એટલે પાઈ પ્લસ કહેવાય, તેથી તમે એવું લખી શકો કે સાઈન એક્સ બરાબર સાઈન પાઈ પ્લસ પાઈ બાય છ. તમને બધાને આ નોંધમાં ખબર હોવી જોઈએ કે સાઈન પાઈ પ્લસ પાઈ બાય છ એટલે શું. પાઈ કરો એમાં પ્લસ કરો, પાઈ કરો એમાં પ્લસ કરો, ચરણ નંબર ત્રીજું આવે. ત્રીજા ચરણમાં સાઈન માઇનસ હોય અને પાઈ બાય સિક્સ, માઇનસ સાઈન પાઈ બાય સિક્સ એટલે માઇનસ વન બાય ટુ. માઇનસ વન બાય ટુની કિંમત સાઈન પાઈ પ્લસ પાઈ બાય સિક્સ પણ કહેવાય. એટલે કે સાઈન એક્સ બરાબર સાઈન લસા લ્યો એટલે છ નો આવે, અહીંયા છ પાઈ પ્લસ પાઈ થાય, એટલે કે તમારી પાસે આન્સર આવે સાઈન એક્સ બરાબર સાઈન સેવન પાઈ બાય સિક્સ. આવી રીતે મળે સાઈન સેવન પાઈ બાય સિક્સ. હવે તેથી તમને ખબર જ છે કે જો સાઈન એક્સ બરાબર સાઈન વાય હોય, જો સાઈન એક્સ બરાબર સાઈન વાય હોય તો એક્સ બરાબર આવે એન પાઈ પ્લસ માઇનસ વનની એન ઘાત અને વાય. આ તમને ખબર જ છે. તો અહીંયા તમારા પ્રશ્નમાં વિચારીએ એમના માટે, તો એમના માટે છે એક્સ બરાબર, તો આ ઉકેલ એક્સ બરાબર એન પાઈ પ્લસ માઇનસ વનની એન ઘાત અને એંગલ છે સેવન પાઈ બાય સિક્સ. લ્યો આ પણ તમારા ક્વેશ્ચનનો ફાઇનલી આન્સર મળી શકે, જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ રહેશે. તો મિત્રો અહીંયા સુધીમાં તમે સરસ મજાનું ઉદાહરણ નંબર 24મું પણ પરિપૂર્ણ કરી લીધેલું છે. કઈ મેથડથી આગળ વધવાનું છે એ તમને બધાને પરફેક્ટલી ખબર છે, પણ આજના દિવસ માટેની નવી જે ત્રણ વાત છે એ ખાસ આ છે કે જો સાઈન એક્સ બરાબર સાઈન વાય હોય તો એન બિલોંગ્સ ટુ ઝેડ માટે એન પાઈ પ્લસ માઇનસ વનની એન ઘાત વાય થાય. પછી ત્યારબાદ આમની વાત થઈ ગઈ, જો કોસ એક્સ બરાબર કોસ વાય તો એક્સ બરાબર ટુ એન પ્લસ ટુ એન પાઈ પ્લસ ઓર માઇનસ વાય. અને ત્યારબાદ આમની વાત કરી નાખેલી છે કે જો ટેન એક્સ બરાબર ટેન વાય આવે તો એક્સ બરાબર એન પાઈ પ્લસ વાય. બસ આ માહિતી જો તમે પરફેક્ટલી સોલ્વ કરેલી છે તો દરેક વસ્તુ તમારા માટે ઇઝી બની રહેવાની છે. તો ખાસ મિત્રો એમની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો અને મહત્તમ લખવાથી જ આ દાખલાઓ થશે. ફક્ત સમીકરણો અવનવા ગમે ત્યાંથી ઉપાડવાના રહેશે, ઉપાડી લીધા બાદ તમે જો એને સોલ્વ કરશો તો તમારા માટે અતિ સરળ બની રહેશે. તો મહત્તમ પ્રેક્ટિસ સાથે આગળ વધશું એવી બધાને નમ્ર વિનંતી. આજના દિવસ માટે એટલું રાખીએ છીએ, નેક્સ્ટ મળશું ત્યારે તમારા નેક્સ્ટ સ્વાધ્યાયને સરસ મજાની મેથડથી સ્ટાર્ટ કરશું. તો આજના દિવસ માટે આટલા પ્રકારના જે સૂત્રો છે એને મગજમાં તૈયાર કરશું, પુનરાવર્તન કરશું, વારંવાર લખશું અને પછી ઉદાહરણને દગણશું. ત્યારબાદ જો પોસિબલ હોય તો તમે મારાથી આગળ સ્વાધ્યાયને પણ સોલ્વ કરી શકો છો. તો આજના દિવસ માટે એટલું રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.